મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની ચેનલ પર આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ જેના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશન જોશું આપણે આ ચેનલ પર ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ આપણે તેમાં સૌપ્રથમ અભ્યાસ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે એ વાક્યોનો અર્થ છે તો જવાબ આવશે ઘ બા દુઃખ ભૂલી જાય છે ત્યાર પછી નંબર ત્રણ બા એક સ્વજન એટલે ઘ વાળો અનુભવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક આપો જોઈએ નંબર એક બા દેખાવે કેવા હતા તો જવાબ આવશે દેખાવે નીચી બેઠી દળીના અને મજબૂત બાંધાના હતા નંબર બે ભદ્ર કે નોકરીયાટો લીંબુ લેવા ક્યાં બહાના કાઢતા તો જવાબ આવશે ભદ્રને નોકરીયાટો લીંબુ લેવા એવા બહાના કાઢતા પેટમાં વીતે છે તાવ આવે છે નંબર ત્રણ બાનાવાડામાં ક્યાં ક્યાં ઔષધિઓ છોડ હતા તો જવાબ આવશે બાનાવાડામાં તુલસી કરિયાતું અરડુસી અને ખરચાળી જેવા ઔષધિઓ છોડ હતા નંબર ચાર બાનું જીવન સૂત્ર શું હતું તો જવાબ આવશે ખાયા શો ખોયા ખીલાયા સો પાયા એ બાનું સૂત્ર હતું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક પિતાજીને વાત નીકળતા લેખકને બા તરડાયેલા અવાજે શું કહેતા તો જવાબ આવશે પિતાજીની વાત નીકળતા લેખકને બા તરડાયેલા અવાજે કહેતા આ બધું તારા બાપ હોત અને નજરો નજર જોત તો કેટલા ખુશ થાત દુખિયારો જીવ સુખ લેવા જોવા ન જામ પામ્યો મને મુઈને શું કામ જીવાડી ત્યાર પછી નંબર 2 લેખકની બા સમયને જીરવી ગયા તેમ શાથી કહી શકાય તો જવાબ આવશે લેખકના બાપુજીનું અવસાન થતા ઘરનો તોતિંગ મોપ તૂટી ગયો ત્યારે લેખકને લાગતું હતું કે તેમના બા આ આઘાત ઝીરવી નહીં શકે હવે બા પાંચેક વર્ષ સુધી જ ટકી શકશે કારણ કે તે અંદરથી તૂટી ગયા છે એ સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફગોળાતા રહેશે પણ લેખકની ધારા મુજબ ધારણા મુજબ કાંઈ બન્યું નહીં તેથી એમ કહી શકાય કે લેખકના બા સમયને જીરવી ગયા ત્યાર પછી જોયા નંબર ત્રણ બા બહાર ગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી તો જવાબ આવશે બા બહાર ગામ જાય ત્યારે ભાગ્યે જ બે ત્રણ દિવસ રોકાતા વાડા વિના તેઓ અનુભવતા એમને વાડાની આ ચિંતા થતી વાડામાં ભૂંડ બેસી ગયા હશે વાંદરાએ વાડો ખેદાન મેદાન કરી નાખ્યો હશે લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે કોઈ કાચા ને કોઈ પાકા લીંબુ તોડી લીધા હશે આવા વિદ્યાર્થી બા બેચેન થઈ જતા તેઓ બહાર ગામથી પોતાના ઘેર આવીને જપતા નંબર ચાર લેખકે પાઠનું શિર્ષ્યક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે તો જવાબ આવશે બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ જનજાતિના ફૂલોના છોડ અને ફળના વૃક્ષો ઉગાડ્યા હતા તે જીવની પેઠે વાળાનું જતન કરતી હતી વાડા વિના તે ઝુરાપો અનુભવ હતી વાડાની દેખરેખ અને ઉછેરમાં જ નહોતા તેના દિવસ રાત વીતતા હતા વાડો એમના જીવનનું એક સ્વજન હતું એમણે વાડાને જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ સંતાનોને નહોતો કર્યો આ લેખક બાનાવાળા નિયમિત જીવનની કથા અને વ્યથા આલેખી છે બાના જીવનની તમામ વાતોમાં વાડો કેન્દ્ર સ્થાને છે માટે લેખકે આ પાઠને માટે બાનો વાડો એવું શીર્ષક પસંદ કર્યું છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો માટે કારણ આપો જો એ નંબર એક સુખનો અતિરેક થતા બાનો અવાજ તરડાઈ જતો તો જવાબ સુખનો અતિરેક થતા બા તેમના દીકરાને કહેતા આ બધું સુખ જોવા તારા બાપ બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત આટલું બોલવા છતાં જતાં બાનો અવાજ તળાઈ જતો ત્યાર પછી નંબર બે બા પોતાના દીકરાને ઘેર બે ત્રણ દિવસે વધારે ન રહેતી તો બાને પોતાના વાડાની સતત ચિંતા રહેતી એમાં પણ અવિચારી લોકો કે પશુઓ વાડામાં પેસી જાય તેને મેદાન કરી નાખશે એવો ડર તેમને રક્ષા કરતો હતો આ ચિંતાને કારણે આ પોતાના દીકરાને ઘેર બે ત્રણ દિવસથી વધારે દૂર રહેતી ત્યાર પછી નંબર ત્રણ બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી તો જવાબ આવશે રોજ સવારે વાડાના સુગંધીદાર વૃક્ષ ફૂલો મંદિરમાં પૂજા માટે મોકલવાનો બાનો નિયમ હતો એટલા માટે તે વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી નંબર ચાર લેખકના મતે બા ભોળી નહીં ભલી ખરી તો જવાબ આવશે બા સમજદાર ચાલાક અને વ્યવહાર કુશળ હતી કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે આ એમના મનને કળી જ હતી બીમારી માત્ર બહાનું છે એ જાણતી છતાં પોતાની ભલાઈ એવી કે કોઈને લીંબુ બાપ આપવાની ના ન ના ન પાડી પાડતી તેથી લેખકના મતે બા ભોળી નહીં ભલી ખરી ત્યાર પછી જો બાનો પરિચય કરાવતા પાંચ સાત વાક્યો બોલો તો બા બેઠી દડીના મજબૂત બાંધાના જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા એમને પંચોતેર વર્ષ થયા હતા છતાં પંચોતેર વર્ષના લાગતા નહોતા બાએ જીવનને અનેક તડકી અને છાયડી જોઈ હતી પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યા રહ્યા એમણે પોતાના સંતાનોને ઉછેર્યા તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યા અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું ચિંતન કર્યું સંતાનોને તેમણે પોતાની ખોટ સાલવા ન દીધી બા બા સમયને જીરવી ગયા કોઈ વાર સુખના અતિરેકનો વિચાર આવતા થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતા પણ પછી મન હળવું ફૂલ કરી લેતા બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા હતા ખાયા સો ખોયા ખીલાયા સો પાયા જીવન મંત્ર હતું હતું જીવન સૂત્ર નંબર નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો નંબર જાજર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું નંબર બે નિરંતર તો મીરાબાઈ નિરંતર ઈશ્વર ભક્તિમાં લીન રહેતા નંબર ત્રણ જીવન સ્ત્રોત

નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા નહોતા તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યા હતા તે કામઠા કામઢા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી માટે લેખક કહે છે નિરંતર ઉદ્યોગ એટલે બા ત્યાર પછી જોયા આગળ નંબર બે બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે તો જવાબ આવશે બા અતિતની કેડી પર આવીને ક્ષણભર ઊભી રહીને ત્યાંથી આગળ નીકળી જાય છે તે નિરંતર નવી કેડીનો શોધમાં રહે છે તે પોતાના જીવનમાં ક્ષણે ક્ષણનો હિસાબ રાખવા પોતાની પાસેથી લે છે કોઈ વાર ઉધળો પણ લે બીજય બીજા કરે કે ન કરે એ પોતાનું કામ કર્યું જ જાય જાય આથી લેખક કહે છે કે બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યા છે ત્યાર પછી નંબર ત્રણ તો તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો જે તમારે જાતે લખવાની છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો નંબર એક ખાય શો ખાય ખીલાયાશો પાયા જોઈએ આપણે તેનો જવાબ આપણે જે ખાઈએ છીએ પીએ છીએ ભોગવીએ છીએ સઘળું નાશવંત છે નકામું જાય છે આપણે આપણા માટે આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માગ્યું કે ભોગવ્યું એમાં બીજાને શો લાભ થયો મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માગ ખર્ચવામાં કે ખવડાવવામાં છે આપણે બીજાને સુખી કરીએ બીજાની આંતરડી ઠારીએ અથવા આપણો કોળિયો બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય ઉમાશંકર જોશીએ લખ્યું છે રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવડાવ્યો મીઠો લાગે આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ ત્યાગીને ભોગવી જાણોને જાણોનો જ મહિમા કરવામાં આવ્યો છે ત્યાર પછી જોયે પ્રશ્ન નંબર ત્રણ આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો અહીં ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે જોઈએ નંબર એક બાનું જીવન એટલે ઉદ્યોગ નિરંતર બાને નવી 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 કેળીની શોધ ત્યાર પછી નંબર ત્રણ બધો નકશો બાની જીભને ટેરવે નંબર ચાર આપણે પામી શકીએ તેના બાના અતીત અને વૈભવને ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધિ બને છે તો ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે જોઈએ નંબર એક તૃપ્ત અતૃપ્ત નંબર બે સ્વસ્થ અસ્વસ્થ પવિત્ર અપવિત્ર સ્વીકાર તો અસ્વીકાર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નુકસાન શરબત નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો જોયા નંબર એક તમાકુથી શરીરને નુકસાન થાય છે નંબર બે અકબરે ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી ત્રણ મને સરબત ખૂબ ભાવે છે નંબર ચાર જન્મ્યા પછી પોતાની થાળી સામે કોઈ નજર સુધા નાખતું નહીં તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે